નમસ્તે દોસ્તો, મારું નામ કપિલ છે અને હું ઇલેક્ટ્રિક રિપેરિંગની દુકાનમાં કામ કરું છું, જ્યાં અમે એસી, પંખા, કુલર રિપેરિંગ કરીએ છીએ. જો તમને હું મારા વિશે જણાવું તો મેં હાલમાં જ ધોરણ 12 નો અભ્યાસ પૂરો કર્યો છે અને હું આ દુકાનમાં કામે લાગ્યો છું. આમ તો મારી હાઈટ સામાન્ય કરતાં થોડીક ઓછી છે, પણ હું ખૂબ જ સુંદર દેખાવ છું. આ વાત થોડાક સમય પહેલાની છે. હું અને મારા શેઠ દુકાન ઉપર કામ રહ્યા હતા ત્યારે એક બહેન ત્યાં આવ્યા. એને કહેવાય લાગ્યા કે મારા રૂમનું એસી કામ નથી કરી રહ્યું, તો પ્લીઝ તમે ઘરે આવીને તેમને ઠીક કરી આપો. મારા શેઠે કહ્યું કે મેડમ, તમારો નંબર આપતા જા, હું સાંજના 5 વાગે મારા કારીગરને ત્યાં મોકલીશ. મેં તને મોબાઈલ નંબર લખી લીધો. સાંજના 5 વાગે મેં તેમના દરવાજા પાસે ઉભા રહીને તેમને ફોન કર્યો. તે મેડમ બહાર નીકળીને મેડમે દરવાજો ખોલ્યો. પછી હું તેમની સાથે તેમના રૂમમાં ગયો. મિત્રો, તમને જણાવી દઉં કે તેમની ઉંમર આશરે 31 વર્ષની હશે અને તે દેખાવમાં એક સામાન્ય સ્ત્રી જેવી દેખાતી હતી. હું અંદર ગયો એટલે તેમણે મને પાણી આપ્યું. પાણી પીધા પછી મેં તમને કહ્યું કે ચાલો મેડમ, તમારું એસી બતાવો. તે મને તેમની સાથે તેના બેડરૂમમાં લઈ ગઈ અને એસી બતાવ્યું, જે થોડું ઊંચું હોવાથી મેં તેમની પાસે ટેબલ મંગાવ્યું અને હું ટેબલ ઉપર ચડીને એસી રિપેર કરવા લાગ્યો. થોડી વાર પછી મેં તેને રિપેર કરીને નીચે ઉતર્યો. મેં મેડમને પૂછ્યું કે સાહેબ ક્યાં ગયા છે, તો તે કહેવા લાગી કે સાહેબ બીજા શહેરમાં નોકરી કરે છે, તે રજાના સમય અહીં આવે છે. હજી થોડા સમય પહેલા તેમની બદલી થઈ છે. હું જઈ રહ્યો હતો ત્યારે મેડમે મારો નંબર માંગ્યો અને કહેવા લાગી કે જો ફરીવાર મારે તકલીફ પડશે તો હું તને ફોન કરીશ. મેં કહ્યું સારું, તમે મને કોઈ પણ સમયે ફોન કરી શકો છો. આટલું કહીને હું ત્યાંથી નીકળી ગયો. 2 દિવસ પછી અચાનક રાત્રે 9 વાગે તેમનો ફોન આવ્યો અને તે કહેવા લાગ્યા કે આજે ફરીથી એસી બંધ થઈ ગયું છે, જો તું અત્યારે આવી શકે તો વધારે સારું. મેં મેડમને કહ્યું સારું, હું હમણાં આવું છું. થોડી વાર પછી હું મેડમના ઘરે ગયો અને એને ડોર બેલ વગાડી. મેડમ મારી રાહ જોઈને બેઠા હતા. તેણે તરત જ દરવાજો ખોલ્યો. આજે તેણે બ્લુ કલરની સુંદર મજાની સાડી પહેરી હતી. તેની અંદર તે હિરોઈન જેવી લાગી રહી હતી. હું તેને જોતો જ રહી ગયો. હું મનોમન વિચારવા લાગ્યો કે જો કુદરતે મને સારું શરીર આપ્યું હોત તો હું કોઈકને ગમત, પણ મારી થોડી ઊંચાઈને હિસાબે મને કોઈ પસંદ કરતું નથી. હું ફક્ત વિચારો કરીને મારા હાથે મહેનત કરી લઉં છું. ત્યાં અચાનક ભાભી બોલ્યા કે અરે હોટુ, ક્યાં ખોવાઈ ગયો? મેં કહ્યું કશું નહીં. હું તેમની પાછળ પાછળ તેના રૂમ તરફ ચાલવા લાગ્યો. 2 દિવસ પહેલાનું ટેબલ ત્યાં જ પડ્યું હતું. હું તેની ઉપર ચડી ગયો અને રિપેરિંગ કરવા લાગ્યો. તે મારી બાજુમાં જ ઊભા હતા અને હું શું કરું છું તે જોઈ રહ્યા હતા. મારી કમર તેમના ચહેરા પાસે હતી. મેં તેમને કહ્યું કે ભાભી, નીચેના થેલામાંથી પાનું કાઢીને મને આપો. તો ભાભી ચેન ખોલી અને મારું પાનું બહાર કાઢ્યું અને તે થોડી વાર માટે એમ જ પકડીને ઊભી રહી અને કહેવા લાગી કે અરે હોટુ, આ પાનું તો ખૂબ જ મોટું છે. મેં તમને કહ્યું કે એસી ખોલવા માટે આવા પાનાની જરૂર પડે છે. તે પાનું ફેરવી ફેરવીને જોવા લાગી. ન જાણે તેને શું વિચાર્યું કે પાનું તેના મોઢામાં મૂકી દીધું. હું માથે રાહ જોઈને ઊભો હતો. થોડી વાર પછી હું નીચે ઉતરી ગયો. જ્યારે ભાભી મને કહેવા લાગ્યા કે હોટુ, તારે કેરી ખાવાની ઈચ્છા છે, તો મેં તેને કહ્યું હા, આજે હું જમ્યા વગર આવ્યો છું અને હું કેરી ખાઈશ. તો તેણે એક ડીશમાં 2 કેરી મને ધરી આપી. કેરી જોયા પછી હું તરત જ બોલ્યો, અરે વાહ, આ તો રાજાપુરી છે. આ કેરીને તો રસ કાઢીને ખવાય. એટલે હું રસ કાઢવા લાગ્યો અને સાથે સાથે રસ પી રહ્યો હતો. થોડી વાર રસ લીધા પછી હું ધરાઈ ગયો, કારણ કે હું 2 કામ એક સાથે નથી કરી શકતો. પછી મેં ભાભીના હાથમાંથી પાનું લઈ લીધું અને એસીની અંદર મૂકીને બોલ ટાઈટ કરવા લાગ્યો. ભાભી પણ કહી રહ્યા હતા કે બોલ બરોબર ટાઈટ કરી દેજે, જેથી તે ફરીવાર ઢીલા ના પડે. લગભગ 15-20 મિનિટ સુધી એસી ઉપર કામ કર્યું અને એસી ઠંડી હવા કાઢવા લાગ્યું, જે પહેલા ગરમ હવા આપી રહ્યું હતું. હવે રિપેર કરીને હું પણ થાકી ગયો હતો. આથી હું નીચે ઉતરી ગયો અને બાજુમાં થોડો આરામ કરવા માટે બેસી ગયો. તો ભાભી કહેવા લાગ્યા, કામ પૂરું થઈ ગયું છે. મેક યુ ના હજી પાછળ એક નટ ચડાવવાનો બાકી છે, જે હું 10-15 મિનિટ આરામ કરીને કરી આપું છું. તો ભાભી હસતા હસતા કહેવા લાગ્યા, સરસ. હું પણ તે જ કહેવા માંગતી હતી
અને પછી મિત્રો જે થયું એ સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો. આવતીકાલે મળશું એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.